ભાલા ભાઈઓ અને બહેનો, માનનીય આદરણીય સમાજ સેવક જેમણે નારી સમાજ સેવાનું વ્રત લીધું છે એવા શ્રી વિજયસિંહજી આપણી વચ્ચે પધાર્યા છે, તો તેઓને આજે હું આપણા સૌ વતી નમ્ર વિનંતી કરું છું કે તેઓ આવીને આપણને બે શબ્દો કહે. મારી માતાઓ, બહેનો, સન્નારીઓ અને મારી વાલી દીકરી, તમને સૌને મારા પ્રણામ. આપણા દેશમાં માતા મહાકાળી, માં સરસ્વતી, માતા મહાલક્ષ્મી, માં ભવાની બધાની પૂજા થાય છે. અરે એટલું જ નહીં, જ્યારથી આ ધરતીનું સર્જન થયું છે ત્યારથી આપણા દેશમાં સ્ત્રી પૂજાય જ છે. અરે જેના પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એ માં શાકુંતલાનો પુત્ર ભરત હતો. યમરાજના હાથમાંથી પોતાના પતિનો પ્રાણ પાછો ખેંચી લાવનાર સતી સાવિત્રી હતા. અરે એટલું જ નહીં, આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, આ દેશનું કલ્યાણ કરનાર મધર ટેરેસા, કે પછી અંતરિક્ષમાં વિચરતી ભારત મૂળની સુનિતા વિલિયમ્સ, અને હાલમાં આપણા દેશના સૌ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ. અરે આ બધા તો આપણા દેશનું ગૌરવ છે, ગૌરવ. અને નારીને પગની જૂતી સમજનાર માણસોને મારા તરફથી ચેતવણી છે, જાગૃત થઈ જાઓ, સુધરી જાઓ. સરકારે કડકમાં કડક કાયદો કાઢ્યો છે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે, અને છતાંય આ થાય છે. જે લોકો આ કરતા હશે ને એ લોકોને કડકમાં કડક સજા મળે એ માટે હું તમારા બધાની સાથે છું. બોલો નારી શક્તિ. લે હવે મૂકી દે ને. ગંગા બહુ, તમને ખબર નથી આપણે દવાખાને જવાનું છે, હજી સુધી તમે તૈયાર નથી થયા. હા બા, પણ આ સુરત નીચે જ નથી ઉતરતો ને શું કરું. અરે બહુ, એ તો તને બીજો દીકરો આવશે ને એટલે આપોઆપ એની સાથે રમતો થઈ જશે. અરે તું પણ શું બા, દીકરો હોય કે દીકરી શું ફેર પડે છે, આ જેવી ભગવાનની ઈચ્છા. અને દીકરી હશે તો એ પોતાની બેન સાથે રમશે. હવે તું જા ડોક્ટરની પાસે અને બધી તપાસ કરાવી દે, અને કંઈ કામ હોય તો મને કહેજે. હા એ સુરજ, આવી જા, આવી જા. આ કમ ઓન કમ ઓન, આવી જા મારા દીકરા. જો વાત છે હા, મમ્મી સાથે જાઉં. હે અરે વાહ. ડોક્ટર શું લાગે છે? બાળક તો સહી સલામત અને તંદુરસ્ત છે. શાંતાબા તમે જરા મારી સાથે બહાર. શાંતાબા આ તો કહેવાય નહીં, પણ તમે ઘરના છો એટલે કહું છું, દીકરો નથી દીકરી છે દીકરી. હાય હાય, મારે સોનાના બાળો તે ના જોઈએ, પાડી નાખો. મારે તો દીકરો જ જોઈએ છે, દીકરો દીકરી નહીં. પણ વહુને પૂછવા. માં વહુને શું પૂછવાનું? વિજયભાઈ ને પૂછી લઉં. હેલો હેલો, ડોક્ટર શીલા બોલું છું. હા ડોક્ટર સાહેબ, દીકરી છે દીકરી. શું દીકરી છે? ડોક્ટર સાહેબા અત્યારે ને અત્યારે એનું ગર્ભપાત કરી દો. હા અત્યારે જ. આ વાતની મારી પત્નીને જરાય જાણ ન થવી જોઈએ, એને અણસાર પણ ના આવવો જોઈએ. ઓકે ઠીક છે. અરે તો જતી રહી, આ બહુ ક્યાં ગઈ હશે? તું આટલી જલ્દી પાછી કેવી રીતે આવી? કારણ કે આજે મેં તમારું સાચું સ્વરૂપ જોઈ લીધું. એટલે નારી સુરક્ષાની મીઠી મીઠી વાતો કરનારા અને સેવાને નામે સત્તા તરફ મીટ માંડીને બેસનારા સમાજ સેવક, તમે પોતાની દીકરીની ભ્રૂણ હત્યા કરીને શું મેળવવા માંગો છો? દીકરો દીકરો, કારણ કે દીકરી એ દીવો ના હોય,
જ્યારે દીકરો તો કુળની 71 પેઢીને તારે છે. ભગવાને તમને એક દીકરો તો આપ્યો છે. 100 રૂપિયા રૂપિયા વાળા ના કહેવાય ને એક દીકરે દીકરા વાળા ના કહેવાય. ગંગા, એક પૈડે ગાળું નથી ચાલતું. પણ આજે જમાનો બદલાઈ ગયો છે. દીકરી પણ બાપને અગ્નિદા દેતી થઈ ગઈ છે, એનું પિંડદાન કરતી થઈ ગઈ છે. હું એ બધામાં નથી માનતો. જૂનું એ સોનું ને બાકી બધું ખોટું. અરે દીકરો તો દીકરો કહેવાય અને દીકરી તો દીકરી કહેવાય. 100 વાતની 1 વાત, તારે ગર્ભપાત કરાવવો જ પડશે. પણ તમે જાણો છો, ગર્ભપાત ભ્રૂણ હત્યા એ ગુનો છે. આ વાતની જાણ જો પોલીસને થશે ને તો પેલા ડોક્ટર અને તમે બંને સજાને પાત્ર થશો. આ દેશની સરકાર, પોલીસ એ બધી મારી છે, સમજી? હવે જો તે વિરોધ કર્યો છે ને તો તારો જીવ જોખમમાં છે, એટલું તું સમજી જા. મને મારા મોતની પરવા નથી, પણ મને વિશ્વાસ છે હું મારી દીકરીને જન્મ આપ્યા સિવાય તો નહીં જ મરું. અશોક સાહેબી, આ ધન દોલત બધું તમને મુબારક છે, મિસ્ટર વિજયસિંહ ચૌહાણ. ગંગા, તારા પેટમાં રહેલી બાળકી તને મરવા નહીં દે અને હું જીવવા નહીં દઉં. હા ગંગા, ત્યાં જઈશ. હેલો. હા ભીમા, જો સાંભળ, ગંગાને ગમે ત્યાંથી પકડીને જીવતી મારી પાસે હાજર કરો. એ અત્યારે જ મારા ઘરેથી ગઈ છે, જાઓ. Hey,
ચકલાજી 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 ભાઈ જલ્દી છકડો ચાલો હા બેસો બેસો અરે અરે ચાલ અરે ભાઈ મારી રિક્ષા અરે અરે ઉભારો મારી રિક્ષા અરે બેટા તું મમ્મી ની વાત છો તારા પપ્પા તને સાયકલ અપાવે છે ને ના સાયકલ નહીં મમ્મી જ જોઈએ હા બેટા હા જીત નહીં કરવાની હ ભાઈ એમાં કામ થયું કામ ન થયું જાઓ જાઓ તમારું મોડું કાળું કરો જાઓ ક્યાં ગઈ હશે કેમ આટલી મહેનત નું કામ કરે છે ડોક્ટરે તને ભારે કામ કરવાની ના પાડી હોવા છતાં નહીં કરવાનું આરામ કર આવ આવ ધીમેથી બેસ 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 મેં તને કેટલી વાર કહ્યું છે તારે કામ નહીં કરવાનું હું કરી લઈશ હા ભાઈ આજે મારો સગો ભાઈ હોત ને તો એ પણ મને આટલા પ્રેમથી ન રાખત તારો ઉપકાર તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું એક વાર ભગવાન મારી દીકરીનો જન્મ કરાવી દે ને પછી હું પેલા નરાધમને બતાવી દઉં કે પિંડદાન કરતા પુત્ર કરતા પારકી થાપણ ગણાતી દીકરી જ મહાન છે તકલીફ થાય છે બેન તું ચિંતા ન કરતી હમણાં જ કોઈને બોલાવીને લાવું છું હિંમત રાખ બેન અરે દિવાળી બા અરે દિવાળી બા જલ્દી આવો જલ્દી આવો બેન તું તું આરામ કર હમણાં જ કોઈને બોલાવીને આવું છું બેન સુઈ જા દિવાળી બા દિવાળી બા લક્ષ્મી પધાર્યા મારી દીકરી મારી દીકરી
ગંગાને રડતી મૂકીને ગંગા 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 ચલો લક્ષ્મી બેટા, આપણે બહુ રમ્યા, હવે આલા કરવાની. અરે વાહ, મારો દીકરો હમણાં આલા કરી જશે. હા લો 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 લો, હા લક્ષ્મી બેટું, હા લા 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 લા, ભણી ગણીને મોટા બનવાનું, વાઘ લખવાનું. શું? વાઘ. અરે વાહ, મારી ડીંગલીને તો બધું જ લખતા આવડી ગયું છે. હા, તારા ઓઢો બધા મારી મશ્કરી કરે છે. અરે બેટા, હું જો તારા વાળ બહુ જ સારા ઓળું ને, તો તારી બધી બહેનપણીઓ મારી પાસે વાળ ઓળાવવા આવે, પછી મારે ક્યાં જવું? હે, લે એ આ પકડ, હવે હું તારો ચોટલો વાળી આપું. હમ, એ કોઈ પૂછે ને તો કહેવાનું આ દેશી પોની વાળી છે, મારા બાપુએ ઓળી આપી છે. હા લક્ષ્મી, ઓ લક્ષ્મી, આવી છો બેટા? સ્કૂલે જવાનું મોડું થાય છે દીકરા, પછી તારે ટીચર મને વડે છે કે તમે જ મોડી લઈ આવ્યા. ચાલો ચાલો બેટા, બેસી જા, ફટાફટ પહોંચાડી દઉં તને સ્કૂલે. લે બેટા, જમી લે. ના, મને નથી ખાવું. એમ કઈ ચાલે? જમવું તો પડે જ ને, તારા બાપુ તને જમાડે. સવારના પોરમાં પોટલી પીને આવતા તને શરમ નથી આવતી? આવે છે ને, બહુ શરમ આવે છે, પણ આ દાદી મને છે ને ચા ના આપી, એટલે હું ચા વાળે લારીએ ચા પી આગળ. તો ચા વાળે મને ઉધાર આપવાની ના પાડી, એટલે આપણે ત્યાંથી ચાલી નીકળ્યા. અને આપણે આમ રસ્તામાં જતા હતા ને, ત્યાં 5 રૂપિયાનો સિક્કો છે, એટલે એ મેં લઈને વિચાર્યું કે 2 રૂપિયાની ચા પીવી એના કરતા 5 રૂપિયાનો મવડો જ ના ઢીચીએ. હવે આ હાલતમાં તું ક્યાં જઈશ? અરે એમાં જવાનું છે કે આ ગગીએ જ મને કહ્યું કે તું હરિશંકર કાકા પાસે જા, એટલે દારૂ કેમ છોડવો એ તમે શીખવાડી દેજો, એટલે હવે તમે જટ કરો. જો જટ કરો ને, અમારી પાસે પાવલી બચી છે ને, એટલે એનો ઢીચી નાખો અને ઘેર જઈને ગગીને બતાવી દઉં કે દારૂ કેમ છોડાય. જો ભાઈ, અત્યારે મારે ઘણા કામ બાકી છે, સમજો તું. હે, આજો, આ ચોખા રાંધવાના છે, દાળ મૂકવાની છે, અને હજી રોટલીઓ કરવાની છે, સમજો. અરે પણ આ તો પછી ઘરમાં લક્ષ્મી કેમ કઈ કરતી નથી? હે, આ તમે એને ભણાવી ગણાવી હોશિયાર બનાવી દીધી, પણ આ બધું આ ઉંમરે તમારે કામ કરવાનું જ નહીં. અલ્યા, આ બધું તને નહીં સમજાય, કેમ સમજો. અરે લક્ષ્મી તો ડિગ્રી મેળવ્યા પછી ઇન્ટરવ્યુ પર ઇન્ટરવ્યુ આપે જાય છે. એને તો બસ એક જ ધૂન છે, ક્યારે ઇન્સ્પેક્ટર બનું, પોલીસ ઇન્સ્પેક્ટર. કેમ રોક્યો છે? કોણ છે તું?
હું શિવ જુગારના અડ્ડા ચલાવું છું. જુગાર જુગાર ચલાવે છે? બદમાશ! ને તું? કિમજી, દારૂના અડ્ડા ચલાવું છું. દારૂના અડ્ડા ચલાવે છે? ચોરીના ધંધા કરું છું. દીકરી, શું થયું? બાપુ, હું ઇન્સ્પેક્ટર બનીને આવી રહી હતી ને ચાર ગુંડાઓએ મારો રસ્તો રોક્યો. એમાંથી ત્રણને તમે ધાર 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 કરીને નીચે પાડી દીધા, પણ ચોથાએ મારા માતા પર લોખંડનો સળિયો ફટકાર્યો ને મારી ઊંઘ ઉડી ગઈ. દીકરી, હું કહું છું કે હવે ઇન્સ્પેક્ટર બનવાના સ્વપ્ના જોવાનું બંધ કર અને કોઈ ભણેલ ગણેલ સીધો સાદો મૂર્તિઓ પસંદ કરીને પરણી જા. બાપુ, પરણવાનું તો છે જ, પણ કોઈ આલી મવાલીને નહીં, કોઈ મરદના દીકરાને જ. ભણનો દીકરો ચિક્કોઈથી ના ડરે, અને જેના નામથી અસામાજિક તત્વ થરથર કાપે એવા પોલીસ ઇન્સ્પેક્ટરને હું પરણીશ. હવે એવો ગોતવા ક્યાં જાઉં? બાપુ, મળશે બાપુ, જરૂર મળશે. બસ તમે ધીરજ રાખો. તમે મને ભણાવી ગણાવી તો વિશ્વાસ રાખો કે હું મારા ભણતરનો સદુપયોગ કરું અને તમારા કુળની લાજ રાખું. સારું સારું બેટા, હવે જાઓ દૂધ પી લો. નહીં, હજી તો મારે નાવાનું બાકી છે, પણ આજે તો નદીએ જઈને નાઈશ. બાય. દીકરી મોટી થાય એટલે એના મા બાપ ને કેટલી ચિંતા થાય, એ તો જેને દીકરી હોય ને એને જ ખબર પડે.
ये ले ले आज नदी आवनी मजा आ गई ना अरे तारा राता चटा जेवा जुबनिया ने जोईने तो भल भला ना मोढ़ा माथी लाल निकली जाए लाजवंती मारु नाम लाजवंती नथी लक्ष्मी छे अने जो तारी सलामती चाहतो होई तो मारा रस्ता माथी हटी जा ए आ विठ्ठल मोरी जेनो रस्तो रोके छे ने एने छोड़तो नथी अने आखा गाम मा कोई मायनो लाल विठ्ठल मोरी नो रस्तो रोकतो नथी बोल शुं करवू छे तारे चलो हवे तो भर बजारे तारु जोबन ना लूटू ने तो राव जी मोरी ना पेट नो नहीं लक्ष्मी ते शू करियो हाँ आखर गाम नी सामे मेना काल पर तमाचे छोड़ी दी तो हे भगवान अबे आया माता परेल माणस शू नहीं करे માથા ફરેલા માથા ભાંગવા માટે તો દેશમાં કાયદા ઘડાયા છે બાપુ જુન કરનાર કરતા પણ જુન સહેનાર જ સૌથી મોટો ગુનેગાર છે સમજ્યા તમે ઘણી વાર ઘણું બધું જાણી જોઈને સહન કરવું પડતું હોય છે પાણીમાં રહીને મગર હારે વેર ન બંધાય ગામમાં રહીને ગુંડા માવલીઓના મોઢે ન લગાય બાપુ એક વાર આ ગુંડા માવલીઓથી ડરી જઈએ ને તો આ લોકોને બળ મળે છે એટલે આવા લોકોને તો પાઠ ભણાવવો જ પડે હું એને પાઠ ભણાવવા જાય ને તને કંઈક થઈ જાય ને તો મારા પર શું વીતે ખબર છે તને અરે દીકરા હું ક્યાંય નો ન રહું ક્યાંય નો ન રહું બાપુ શાસ્ત્રમાં પણ લખ્યું છે ને કે સૌથી મોટું શસ્ત્ર છે સત્ય એટલે જ કહેવાય છે ને સત્યમેવ જયતે આપણે સાચા હોઈએ તો ગુંડાઓની તાકાત છે કે આપણો વાળ પણ વાકો કરી શકે બસ બાપુ હું તો રાહ જોઉં છું કે મને ક્યારે ઇન્ટરવ્યુનો લેટર મળે અને પછી જોજો હું કેવો સપાટો જબાટો બોલાવી દઉં છું હમણાં જ કાગળ આવ્યો છે આ લે લે આ મારા માટે છે હા બાપુ આ તો ઇન્ટરવ્યુનો લેટર છે બાપુ આ તો ઇન્ટરવ્યુનો લેટર છે મારે કાલે જ પહેલી બસ પકડીને શહેર જવું પડશે બસ તમે માતાજીને પ્રાર્થના કરો કે હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાઉં અને મને ઝટ નોકરી મળી જાય ઓહો આ ઇન્ટરવ્યુનો કાગળ વાંચીને આટલા ગાંડા કાઢે છે તો નોકરી મળ્યા પછી તું શું કરીશ પૈસા બસ એક વાર સત્તા મારા હાથમાં આવી જાય પછી જોજો વીણી વીણીને ગુંડાઓને જેલ ભેગા ના કરી નાખું તો મારું નામ લક્ષ્મી નહીં ભાઈ હવે ઈ લક્ષ્મીના દાડા ભરાઈ ગયા છે દાડા છે ના હવે તો એની મોતની ઘડીઓ ગણાઈ રહી છે મારી હાળી ફાટી ફાટી ફરે છે અરે તું જો તો ખરો ભાઈ એને કેવી રીતે નચાવશે જય માતાજી ભાઈ જય માતાજી બેસ મને ખબર પડી છે કે મેં તને શું થયું એ જાણવા માટે નથી બોલાવ્યો પણ શું થવાનું છે એ કહેવા માટે બોલાવ્યો છે સમજ્યો સમજી ગયો આવતીકાલે મારા ચાર માણસો ફતેપુર ગામના બસ સ્ટેન્ડ ને ઉભા રહેશે સમજી ગયો અને તારે પણ ત્યાં તારી મોટરસાયકલ લઈને ઉભા રહેવાનું છે અને ત્યાંથી આ લક્ષ્મી નીકળશે અને મારા ચાર માણસો એની છેડતી કરશે એના કપડા ફાડશે એનું વસ્ત્ર હરણ કરશે અને તારે એ જોઈ રહેવાનું છે સમજી ગયો અને કોઈ વચ્ચે બોલે તો તારે એને જોવાનો છે પણ ભાઈ આમાં તો મારી નોકરી જાય અરે તારા બૈરા છોકરાના દાણા હું પૂરા પાડીશ હા જા તમારે વહેલો આવી જાવ હા જા ભાઈ હવે તો સવાર પડે એટલી જ વાત મને તારો નીળો લાગ્યો એ
કગલી હા એક તાળા પાણી નો લોટો જટ ભરી લે આ તારો ગેગલો આવ્યો છે ગેગલો ગામ છોડીને ખેતર માં રહેવા આવ્યા તોય ભર્યું હા 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 હવે એમાં શું છે કેગલી બે ગુટકી મારી લે હવે એટલે નહીં સમજાય હવે તને તો પોલીસ સ્ટેશને ફરિયાદ કરીને પુરાવી દેવો જોઈ અરે જ્યાં જ્યાં ફરિયાદ વાળી હવે તો પોલીસ વાળા જ મને પાસે બોલ હે ભગવાન તને ખબર નહીં હોય હું છે ને ખબરી છું ખબરી અરે કોણ ક્યાં કેવો દારૂ નો ધંધો કરે છે એની બાટની લાવું છું ગીગલા બોલને મારી ગગલી હવે આપણા ગામમાં એક નવો ઇન્સ્પેક્ટર આવ્યો છે ને એ આવ્યા પછી તો દારૂ નો ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો છે એમ અરે પણ ગગલી આ દારૂ નો ધંધો છે ને પેલા વિઠ્ઠલ મોરી નો છે હા અને એ દારૂ ના ધંધા ના દર મહિને હપ્તા ભરે છે હપ્તા બોલ હવે એ વિઠ્ઠલ મોરી ને તો આપણી લક્ષ્મી આખા ગામ વચ્ચે લાફો મારી દીધો તો શું વાત કરો હે બિસ્કિટ લાવ ની બદલી કોકોકોલા છે બિસ્કિટ કોકોકોલા ક્યાં જાય છે મારી બુલબુલ શું ચા બનાવી છે ચા બીજી બનાવ અરે શું ફ્રેશ કર્યો છે ફટાકડી તો જો ભાઈ તો ચા ભી થઈ ગયા કોણ છો તમે બધા અલિયા ચા ના આઈ થી જનવાની મને ગોડા પડી ગયા
કોણ છે તું? વંચાઈ છે. આઈ એમ સોરી સર. ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર વાઘેલા. કોણ હતા? ઇજ્જત ને પથારી ફેરવીને આયા. આ વિઠ્ઠલ મોરી નું નાક કાપ્યું તમે લોકોએ. વાઘેલાની ગોળી નું પહેલું નિશાન તું હોઈશ વિઠ્ઠલ મોરી. તારા કૂતરાઓને કહી દેજે ગામની શેરીઓમાં રખડવાનું બંધ કરે, નહીં તો ઝેરના ઇન્જેક્શન આપતા પણ મને આવડે છે, સમજ્યો? બીજી એક વાત, તારા બધા ગોરખ ધંધા દારૂના અડ્ડા 24 કલાકમાં બંધ થઈ જવા જોઈએ. વિઠ્ઠલ મોરી યાદ રાખજે, વાઘેલા નામ છે મારું, ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર વાઘેલા. યાદ રહી ગયો વીરેન્દ્ર વાઘેલા, યાદ રહી ગયું. પણ તું પણ આ વિઠ્ઠલ મોરીના કનેક્શન ને જાણતો નથી. ભાઈઓ અને બહેનો અને ગામના વડીલજનો, આજના આનંદના અવસરે મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નથી, પરંતુ આજે આપણે જેમનું સ્વાગત કરી રહ્યા છીએ તે શ્રી વીરેન્દ્ર વાઘેલા, ક્ષત્રિય સમાજનું ગૌરવ છે. એમણે ક્ષત્રિયોના નામને ખૂબ જ ઉછાળ્યું છે, અને જ્યારથી એમની આ ગામમાં નિમણૂક થઈ છે ત્યારથી ગુંડાઓ તો ગુંડા મોઢે ભાગ્યા છે. હું એમનું ફૂલહાથી સ્વાગત કરું છું, શ્રી વીરેન્દ્ર વાઘેલા. આપ સૌને જોઈને હૈયું આજ હરખાય, મનડું આજ મોહરી ઉઠ્યું, વાગે ઢોલ શરણાય. Thank you.
એટલે થાકતો લાગે ને, આ હમણાં હમણાં તો ખાલી ઉતારો જ કર્યો છે. તમને કેકલીઓ મોકલ્યા છે સાહેબ? સાહેબ હું કઈ બોલ્યો જ નથી સાહેબ. સાહેબ હું તમારી ગાય છું, હું તમારો કૂતરો છું સાહેબ. સાહેબ હું તમારા પગે પડું છું સાહેબ, મને મારતા. આથી દારૂ પીવું ને તો હું 2 બાપનો, 4 બાપનો, 8 બાપનો. બસ બસ કહ્યું ને મેં તને, તારે મારું એક કામ કરવાનું છે. બોલો ને સાહેબ, તમારા માટે તો હું જાન આપી દઉં. હા નજીક આવો, મારું મોડું ગુંદા છે. નજીક આવો. અરે ભાઈ, ગામમાં નીકળવું ભારે પડી રહ્યું છે. નાના નાના છોકરા હવે તો અમારી ટીખળ કરે છે. આમ નમીને હર્યા ને તો આપણા બધા ધંધા બંધ થઈ જશે. ભાઈ તમારે તો સરકારમાં ઓળખાણ છે, કઈક છેડાડાડીને સાલાની બદલી કરાવી નાખો. આપણે તેનું મોઢું જોવું માટે. હા એ વાત સાચી. એક માણસ છે જેને આપણે ઇલેક્શનમાં મદદ કરેલી, તો એને ફોન લગાડો જો ફરી જીતવું હોય તો. હેલો વિઠ્ઠલ બોલું સાહેબ. કોણ? વિઠ્ઠલ. વિઠ્ઠલ કોણ? હા હા વિઠ્ઠલ મોરી. બોલ ભાઈ બોલ, તું તો ઘણા દિવસે સંભળાયો ને, શું વાત છે? તું તો અહીંયા શહેરમાં આવે છે ત્યારે મળવા નથી આવતો. એ ભાઈ આપણા ધંધા પાણી બરાબર ચાલે છે કે નહીં? હા અરે આપણા ધંધા પાણી ના તો વાંધા થઈ ગયા છે. હા હા એ તો તારો ફોન આવ્યો ત્યારે જ હું સમજી ગયો. બોલ શું પ્રોબ્લેમ છે? એક માથા ભારે ઇન્સ્પેક્ટર આવ્યો છે. જો એની બદલી નહીં થાય ને તો આપણી આવનારી ચૂંટણી જીતવા માટે અઘરી થઈ પડશે. માથા ભારે છે તો મારા પણ છેડા બધે અડેલા છે. તું મને ઇન્સ્પેક્ટરનું નામ કહે એટલે હું પ્રધાનશ્રીને કહીને એને બરાબર ઠેકાણે પાડી દઉં. શું નામ છે એનું? વીરેન્દ્ર વાઘેલા. ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર વાઘેલા. જય માતાજી. જય માતાજી. અરે વાહ, તમારા જેવા ઇન્સ્પેક્ટરને પણ માતાજીના પગે લાગવા આવવું પડે છે. માણસનો ધંધો ગમે તો હોય પણ એની આસ્થા એનો ધર્મ તો એનો જ રહે છે. એમ તો તમે પણ પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની તૈયારી કરી રહ્યા છો. તમને કોણે કહ્યું? તમારા બાપુજીએ. કાલે ગયો તો તમારા ઘરે મળવા માટે તો ખબર પડી કે તમે તો શહેર ગયા છો ઇન્ટરવ્યૂ માટે. ચાલો કાલે નહીં તો આજે તો અહીંયા મુલાકાત થઈ ગઈ. ઓ
એટલે તમે મને મળવા આવ્યા હતા? કેમ તમે નથી મળવા માંગતા મને? હું તો રોજ મળું છું તમને. મને? ક્યાં? સપનામાં. એટલે તમે મારા સપના પણ જુઓ છો એમ? કેમ ખોટું બોલો તો તમને મારા સપ. તમે મારા સપના નથી જોતા? જવા દો ને આ બધી વાત. આપ ભણેલા થઈને શરમાવ છો. શરમાતો નથી, પણ સપના આખરે સપના જ હોય છે ને. અને એમાંય પોલીસ વાળાની નોકરી કઈ ઘડીએ ક્યાં બદલી થઈ જાય, હંમેશા જીવનું જોખમ. આવનારી ક્ષણે શું થશે કહેવાય નહીં. પણ જો સાથી મજબૂત હોય ને તો આવનારી મુસીબતોમાં સહારો થઈને ઊભો રહે. આ તું બોલે છે? બોલતી નથી, વાયદો કરું છું. જો હું તમને પસંદ હોઉં તો હવે પછીની મુલાકાતમાં જવાબ દઈ દેજો. Thank you.
નહીં મેલું રે સાજણા મારગડો નહીં હું એક અર્જન્ટ કામે બહાર જઈ રહ્યો છું. એક જણી બદલી કરાવવાની છે એટલે મને કદાચ આવવામાં મોડું થઈ જાય. અરે પણ બેટા સાંભળ તો ખરો, આ સુરત 3 દિવસથી ઘરે નથી આવ્યો. અરે બા, એમાં આટલી બધી ચિંતા શું કરવાની? અરે જુવાન છોકરો છે, કોઈ નાનો કિકલો તો છે નહીં. અને બા, આજ તો એના મોજ મસ્તી ના દિવસો છે. હમણાં મોજ મસ્તી નહીં કરે તો પછી ક્યારે કરશે? તારે ફિકર નહીં કરવાની, હું બેઠો છું, ચાલ. Yes. આ મદીરા નહીં, મોહબ્બતનો છલકતો જામ છે. એ દિલબર, કસમથી આ જિંદગી તારી નામ છે. વાહ મારા સાકી, તુજ પર આ જિંદગી કુરબાન છે. તારા હુસ્ન કે રો હું કાયમી મહેમાન છું. વાહ વાહ, ક્યા બાત હૈ સુરજ સાહેબ. સાહેબ નહીં, માત્ર સૂરજ કે ઉર્વશી. ઓકે માય સુરજ ડાર્લિંગ, કાલે તે તારા સ્ટેજ શોમાં બધાના દિલ જીતી લીધા. અરે એમ થાય છે કે આખી દુનિયા તારા પર લૂંટાવી દઉં. દુનિયા નથી લૂંટાવવાની સુરજ, બસ એક નાનકડું કામ કરવાનું છે. અરે તું અવાજ તો કર. આ પેપર પર તારા પપ્પાની સાઈન કરાવવાની છે કે જેથી મને બિલ્ડિંગ બાંધવાનું લાયસન્સ મળી જાય. બસ. અરે આ તો હું ચપટી વગાડતા જ કરાવી લઈશ, પણ મારી પાર્ટનરશિપ તો રાખીશ કે નહીં? હા, પાર્ટનર ની ક્યાં વાત કરે છે, હું તો તને લાઈફ પાર્ટનર બનાવવા માંગુ છું. રિયલી? અને અમે હવે હું ડાન્સ કરી કરીને થાકી ગઈ છું. ઉર્વશી, લાવ હું જરા તારા પગ દબાવી દઉં. છી, કેવી વાતો કરો છો. ઓકે ડાર્લિંગ, તારું કામ થઈ જશે. અત્યારે હું ઘરે જાઉં છું, કાલે આવીશ. અરે આજે 3 દિવસ થઈ ગયા મને ઘરે ગયે, આજે તો ઘરે જવું જ પડશે. અરે હું તો તને જિંદગી ભર ન જવા દઉં, પણ આ પેપર સાઈન થઈ જશે, એની ચિંતા તું ના કરીશ ડાર્લિંગ. ઠીક છે, ચલ બાય 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 બાય. પેલો 3 દિવસથી ધામા નાખીને પડ્યો હતો, માંડ ગયો. આજી ને કેમ બહુ થાકી ગઈ છે? હા, જ્યારે મારું મૂડ હોય ને ત્યારે જ નખરા કરે છે. અરે ચાલ ને. ગોર્ધન નહીં, ગોર્ધન નો પ્લીઝ. બા, મારો શેઠ ઉઠ્યો કે નહીં? તારો શેઠ? હા, તારો વળી કયો શેઠ? આ દુનિયામાં મારો એક જ શેઠ છે, અને એ છે મારો દીકરો સૂરજ. એ ઉઠ્યો કે નહીં? અને બા, એ રાતે કેટલા વાગે આવ્યો? એ રાતે લગભગ 2 વાગે આવ્યો હશે. જુવાન છોકરો છે બા, ચાલ્યા કરે. ગુડ મોર્નિંગ બાપા. ગુડ મોર્નિંગ બેટા. હા વાવ, કેમ છે? ઠીક છે. શું ચાલે છે? આ બસ હમણાં કામમાં ઉલઝાઈ ગયો છું પપ્પા. આ જરાક પેપર સાઈન કરી આપો ને એટલે મારું કામ થઈ જાય. હા હા, સાઈન કરી આપું, પણ આ બધા શેના પેપર્સ છે? હા કઈ નહીં પપ્પા, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ના લાયસન્સ માટે છે. ઓ, જોયો બા, મારો દીકરો કેટલું કામ કરે છે. હા, અને તમે ખોટી ચિંતા કરો છો. હા, પણ બેટા તારી દાદીની વાત પણ સાચી છે. એને બચારીને ચિંતા થાય છે કે મારા દીકરાના લગ્ન ક્યારે થશે. હા, સાચી વાત કહું, હવે તારતા મારા બંનેના રોટલા ઘડી ઘડીને હું તો થાકી ગઈ છું. હવે તો કઈક રોટલા ઘડવા વાળી લઈ આવું ને, પછી જ મને શાંતિ થશે. હા, રોટલા ગળવા વાળી હોય કે પછી રોટલી ગળવા વાળી. એ ભાઈ,
દાદીની સામે શરમ આવે તો મને એકલામાં કહી શકે છે. હા છે કોઈ ધ્યાનમાં? હા હા આ અરે લક્ષ્મી બેટા. હા બાપુ. અરે ભાઈ જલ્દી થાળી પીરસને, કકડીને ભૂખ લાગી છે. હા હા બાપુ. બાપુ તમારી થાળી અહીંયા પીરસીને રાખી છે, પ્લીઝ જાતે લઈ લેજો ને. હા દીકરી, તું જે દી પરણીને સાસરે જશે ને, પછી તારા બાપુ એ બધું હાથે જ કરવાનું છે ને. હા બાપુ, હું ક્યાં હમણાં પરણીને જવાની છું? ત્યારથી તું ઇન્સ્પેક્ટર વીરેન્દ્રસિંહ વાઘેલાની ટિફિન સેવામાં લાગી છે ને, ત્યારથી ઊંડે ઊંડે લાગ્યા કરે છે કે ગમે ત્યારે ચટ બંગડી ને પટ બ્યા જેવું થશે. હા ના હો બાપુ, હું કઈ તમને એમ છોડીને નથી જવાની. આ સેવા તો હું એ બિચારો એકલો અને માંદાજ છે ને બાપુ, એટલે કરું છું. પાછો બહાદુર અને રૂપાળો છે નહીં બાપુ? ભાઈ મને તો ગમે છે. બસ બસ હવે જટ જા, પેલો સવારનો ભૂખ્યો હશે, જા જટ. ભગવાને જોડી બરાબર જમાવી છે. જય માતાજી. તમે? હા મંદિરે આવવાનો અધિકાર માત્ર ઇન્સ્પેક્ટર સાહેબને જ છે. નહીં નહીં એવું નથી, પણ હું તમને તમને શોધતા શોધતા પોલીસ સ્ટેશન ગઈ હતી તો હવાલદારે કહ્યું તમે મંદિરે ગયા છો એટલે પાછળ પાછળ અહીંયા પહોંચી ને તમે પકડાઈ ગયા. પકડાઈ ગયો? અરે હું તો પોલીસ ઇન્સ્પેક્ટર છું, કોઈ ગુનેગાર નથી. ગુનો તો તમે કર્યો છે. મેં? શું ગુનો? કોઈને ફિકર કરાવવાનો, કોઈને કાળજી કરાવવાનો. ફિકર કાળજી? હા કે સાહેબ જમ્યા હશે કે નહીં, શું ખાશે, એમને શું ભાવશે. હું જાતે રસોઈ બનાવીને લઈ આવી છું, પણ ચોર મળે તો ને. ચોર? હું કોઈ ગુનેગાર તો નથી ને. ચોરી તો કરી છે ને? શાની? કોઈના હૃદયની, કોઈના ચેનની, કોઈના મનની. લક્ષ્મી શું કહેતા હતા? વર્ષોથી કોઈ કે આટલા હેતથી કોળીઓ જમાડવાની જીદ નથી કરીને એટલે ખરેખર તો કેમ તમારા ઘરમાં કોઈ નથી? બા બાપુજી? બા તો નાનો હતો ત્યારે જ, બાપુજી પણ 6-7 વર્ષ પહેલા જ ગુજરી ગયા. વર્ષોથી મેસમાં ને મેસમાં જમવાની આદત છે એટલે આ બધું. તો હવે આ બધાની આદત પાડો તમે, કોઈનું મન ચોરવાની આજ સજા છે. હા હેલો સાહેબ, હમણાં પાકી બાતમી મળી છે, 20 કાર્ટૂન દારૂ ઉતર્યો છે. અને જો થોડું વહેલું મોડું થશે ને તો ક્યાંક સગે વગે થઈ જશે. ઓકે જવું પડશે મારે. અરે આ ખાવાનું હવે તો કામ પત્યા પછી. લક્ષ્મી આનું નામ જ પોલીસ વાળાની જિંદગી. આઈ નો, ડ્યુટી ઇઝ ડ્યુટી. મળીએ છીએ. ઓલ ધ બેસ્ટ. એમ એ ફટાફટ માલ પેક કરો, સાંજ સુધીમાં ડિલિવરી પહોંચાડવાનું કરો. ઠીક છે ભાઈ. વિઠ્ઠલ મોરી,
આગળ એકવાર ચેતવણી આપી ચૂક્યો તો તને કે તારા ગોરખ ધંધા બંધ કરી દેજે, પણ તું માન્યો નહીં. આજે પકડાઈ ગયો બધા માલ સામાન સહિત. ઇન્સ્પેક્ટર, હું તમને એક વાત કહું છું, આખી જિંદગી આ ખાખી કપડાં પહેરીને જ્યારે રિટાયર થશો ને ત્યારે તમને શું મળશે? પેન્શન? અરે ઇન્સ્પેક્ટર, લાંબો વિચાર કરી લો. આ ધંધામાં આપણે બેઉ અડધો અડધ. હજી ઓળખ વાઘેલા? જે દિવસે ખાખી કપડાં પહેર્યા હતા તે દિવસે સોગંદ ખાતા હતા કે હરામનું ખાઈશ નહીં અને કોઈને ખાવા દઈશ નહીં. આ હાથ તો માત્ર બે જ વાર ઉપર ઉઠે છે, એક તો તિરંગાને સલામી આપવા અને બીજો તારા જેવા ગુનેગારોને સરખા કરી હાથ કડી પહેરાવવા માટે. ઇન્સ્પેક્ટર, સાવજને પાંજરામાં પૂરવાથી એની ગર્જના પૂરી નથી થઈ જતી. એ તો પાંજરે પૂરાયા પછી જ હાવજડાને ખબર પડે. વિઠ્ઠલ મોરી, આખા પરની કણક ભૂલી જાઈએ અને હાવજડાનું જડબું ફાડીને માંથી દાંત ખેંચી લેતા આ વાઘેલાને બહુ સારી રીતે આવડે છે. વાત કરે છે તે. લક્ષ્મી, કામ પૂરું થઈ ગયું? બેસ ને. પ્લીઝ જમી લો ને. રોજ રોજ તમારા રૂપાળા હાથે ઘડેલા રોટલા ખવડાવ્યા કરશો તો પછી આદત પડી જશે. તો પછી જિંદગી ભર રોટલા ઘડીને ખવડાવશું? એટલે સમજી જાઓ ને. શું મનમાં ધાણી ફૂટે છે ને મારા મોઢે બોલાવવા માંગો છો? બોલો તો સાંભળવાની મજા પડી જાય. એમ તો સાંભળો, મને થઈ ગયો છે. રોગ? શાનો રોગ બોલને. પ્રેમ રોગ. ચેપ તો મને પણ લાગ્યો છે. બાપુજીને ખબર પડી ગઈ છે. શાની? આપણા રોગની. એ તો દવા કરવા તૈયાર છે. આ રોગની કોઈ દવા તો શું હોય? કહું? હવે સપના જોવા માંડો. બાય. સજાવી રાખજે હે.
હા ડોલી સજાવી રાખજે આ વિષ્ણુ તારે ઘેર ડોલી સજાવી રાખજે આ વિષ્ણુ તારે ઘેર દિલમાં છુપાવી તને લઈ જાઉં મારે ઘેર ઘોડે ચડીને આવીશ રે તને સાથે લઈ જઈશ રે ઘોડે ચડીને આવીશ રે સજાવી રાખજે લઈ જાવું હું સાથમાં ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર સિંહ વાઘેલા મગતરા હું વિજયસિંહ ચૌહાણ બોલું છું અને મારા છેડા બહુ ઊંડા છે પેલો વિઠ્ઠલ મોરી મારો માણસ છે સમજો એને હમણાં ને હમણાં છોડી દે નહીં તો તારો સસ્પેન્ડ ઓર્ડર આવી જ ગયો સમજી લે રોંગ નંબર કલ્યાણ અસ્તુ કલ્યાણ અસ્તુ દીકરી કલ્યાણ અસ્તુ હવે ગીગાને ખબર પડશે કે દારૂ કેમ પીવાય છે ગગલા તારો નેડો લાગ્યો ગગલા તારો નેડો
ગગલા તારો નેડો લાગ્યો, ગગલા તારો નેડો, ગગલા તારો નેડો લાગ્યો, ગગલા તારો નેડો, ગગલા તારો નેડો લાગ્યો, ગગલા તારો નેડો. બોલને ગગલી, બોલને ગગલી, તને ગગલાનો નેડો લાગ્યો, બોલને ગગલી, બોલને ગગલી, ગગલાનો નેડો લાગ્યો. એ ગગલી, કહું છું મને બહુ ભૂખ લાગી છે, હો ઝટકન ને મને ખાવાનું પીરસ ને. આલો, મેં તમારા માટે થાળી તૈયાર જ રાખી છે, તમારા ભાવતા દાળ ભાત બનાવ્યા છે આજે. મારા ભાવતા? કેવું પડે? શું દાળ બની છે? એ આજ તો મને થાય છે કે તારા આખા ને આખા આગળા ચાટી ખાઉં. એ ગગલી, અલી થોડું પાણી લાવ ને. હા હા, લો આપ. એ ગગલા, જમી તો લે. અરે ગગલા, ગગલા, પેલા એ કે ને, મેં આપેલું પાણી તે કેમ ના પીધું? અરે પણ ગગલી, આમાં વાસ કઈ જુદા જ પ્રકારની આવતી હતી. એ ગગલી, આજે તો કમાલ થઈ ગઈ. આજે તો એક બાવો દારૂ પીને અને ઘુમર 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 ચકડીએ જયો હતો. એ બાવો દાઢી વાળો હતો? ના હો. અને એને કેસરી કપડા પહેર્યા હતા? હા, પણ તને કેવી રીતે ખબર પડી? એ તો મને દારૂ સોડાવાની જડી બુટ્ટી આપીને ગયા હતા. એમ? હા. પણ એની ગગલી, આ મેં દારૂ છોડી દીધે તો આજે 10 દિવસ થયા. પલ ભલા ભડવી રોથી ના ડરનાર વીરેન્દ્ર વાઘેલાના મોં પર માતાજીના દર્શન કર્યા પછી આ મુદાસી કેમ દેખાય છે? લક્ષ્મી, તું કદાચ મારા મોં પરના ભાવ વાંચી શકીશ, પણ અંતરના ભાવ તો મારા માતાજી જ જાણે. ઘણીવાર એવું લાગે છે લક્ષ્મી, કે આ કળયુગના જમાનામાં ભગવાન કરતા પણ ક્યારેક માણસ વધારે તાકાતવર થઈ જતો હોય છે. એટલે કોણ જાણે કેમ મને એવો આભાસ થઈ રહ્યો છે કે મારી બદલી ક્યાંક બીજે થઈ જવાની છે. પોલીસમાં નોકરી કરતા માણસ માટે બદલી તો સામાન્ય વાત છે, એમાં બીક છે નહીં. હા, મને બદલીની બીક નથી લક્ષ્મી, મને બીક છે તારાથી, તારાથી જુદા થઈ જવાની. ઓ, એટલે સાચે જ તમને મારી સાથે પ્રેમ થઈ ગયો છે? કેમ, હું માણસ નથી લક્ષ્મી, મારામાં દિલ નથી. લક્ષ્મી, નાનપણમાં જ મા બાપને ખોઈ બેઠો હું, મામા મામીના આશરા પર મોટો થયો, માથે કફન બાંધીને નોકરી માટે જીવ સટોસટના ખેલ ખેલી ઉઠ્યો ને અચાનક તો મારી નજરની સામે આવી ગઈ. જીવતરની કોરી સપાટ ભૂમિ પર જાણે સપનાના વાવેતર થઈ ગયા, આશાના પુષ્પો ખીલવા માંડ્યા. છોડવા પર ફળ લાગે તે પહેલા તો વિયોગનું વાવાઝોડું ફૂંકાવાના એંધાણ થવા માંડ્યા મને. વિયોગનું? નહીં વીરુ, નહીં, હું પણ તમારા વગર એક પલ નહીં જીવી શકું. ભાગ્ય નવો વળાક લઈ લે પહેલા, એ પહેલા, એ પહેલા આપણે બંને એક થઈ જશું. ખરેખર? હા. તમે ફિકર નહીં કરતા, હું પ્રધાન સાહેબ ને કહીને બધું ગોઠવી દઈશ, તમે સાવ બેફિકર રહેજો. અરે,
લાગે છે ગાડી વાળો ટક્કર મારીને જતો રહ્યો. પાછળ તો ઘણું બધું વાગ્યું છે. ચાલો દવાખાને લઈ જઈએ. હા ચાલો ચાલો ચાલો. તો એનું ઉભા થાય ઉભા થાય મારીને. લક્ષ્મીબેન, આજે તમે આ ભાઈને લોહી ના આપ્યું હોત તો કદાચ એ જીવતી ના રહે. કોણ છે આ ભાઈ? કોણ છે એ તો ભગવાન જાણે. ભાગ્યે જ અમને ભેગા કર્યા છે, પરંતુ ખબર નહીં કેમ એમને જોતા જ એક અજબ લાગણી જાગી રહી છે. એવું લાગે છે જાણે મેં એમને ક્યાંક જોયા છે. અચ્છા, એમને હોશ ક્યારે આવશે? કઈ કહેવાય નહીં. એમનું બીપી જોતા કેસ બહુ સિરિયસ લાગે છે. કદાચ 2-3 દિવસ લાગી જશે. ડોક્ટર, તમે એમનું ધ્યાન રાખજો. હું ફરીથી આવીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ડોન્ટ વરી લક્ષ્મીબેન, ડોન્ટ વરી. સરકારી કામ કહેવાય, જ્યાં જગ્યા મળે ત્યાં ભરતી કરવી પડે. બસ આમ લક્ષ્મીની માં ગંગા મારા છકડામાં બેહોશ મળી. એને લક્ષ્મીને જન્મ આપ્યો અને પછી અચાનક એક દિવસ ક્યાંક ગાયબ થઈ ગઈ. લક્ષ્મીની મા કહો કે બાપ, બંને જવાબદારીઓ મેં સ્વીકારી લીધી અને હવે લક્ષ્મીનો હાથ હું તમારા હાથમાં આપવા માંગુ છું. આજ સુધી મેં એની દરેક માંગણી, દરેક જીદને મેં પૂરી કરી છે ને હવે બાપુ. તમે અહીંયા બાપુ, આ જુઓ હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગઈ છું અને હવે થોડા દિવસોમાં નોકરીનો ઓર્ડર પણ મળી જશે. બેટા, એ પહેલા મારો ઓર્ડર સાંભળી લે. મેં તારા અને વીરુના લગ્નનું નક્કી કરી નાખ્યું છે. પણ નહીં, લગ્ન પછી પણ તું નોકરી કરી શકીશ. બોલ, બીજું શું જોઈએ તારે? બેટા, આજે તારી મા હયાત હોત ને તો જમાય રાજને જોઈને કેટલી રાજી થઈ હોત. કાવેરી સરલુ મહેન્દ્ર
तनया चर्मण्वती वेदिका क्षिप्रावे प्रवती महासुरनदी ज्ञाता जया गण्डकी पूर्णा पूर्ण जलय समुद्र सहिता कुर्वन्तु मे मङ्गलम्। પ્રીતની મોહર લગાવી પુરુષ લખી દે છે કે આજથી એ મારી અમાનત છે। તું તો મારા જીવનની મોંઘેરી મૂડી છો, કુબેરના ભંડાર કરતા પણ વધારે સાચવીશ તને લક્ષ્મી। કોઈની નજર પણ નહીં પડવા દઉં તારી ઉપર, પડદામાં રાખીને હંમેશા તારી પૂજા કરીશ હંમેશા। ઓ તો તમે પણ બીજા પુરુષોની જેમ તમારી પત્નીને ગુલામ બનાવીને રાખશો? ગુલામ બનાવીને નહીં, હું તો એનો દાસ બનીને રહીશ હંમેશા। તો હવાલદારો હશે પોલીસ સ્ટેશનમાં પડકાર ફેંકતા સાહેબ ઘરમાં મીંડળીની જેમ રહે છે। તો શું થયું? અરે સાવજ જેવા સાવજે પણ સિંહણની સામે તો ઝૂકવું જ પડે, નાગ જેવા નાગે પણ નાગણની સાથે નાચવું જ પડે, અરે ઢડકનથી ઢેલને પામવા તો મોરે પણ કળા તો કરવી જ પડે ને। બસ બસ આમ વાતો કરતા રહેશો તો રાત વીતી જશે ને પછી સવારે કહેશો કે મારે ડ્યુટી પર જવાનું છે। મારી પહેલી ડ્યુટી તો તને પ્રેમ કરવાની છે। આમ ગુનેગારને બાદ ભરતા હોય ને એવું ના કરતા, યાદ છે ને હું પણ થનાર પોલીસ ઇન્સ્પેક્ટર છું। તો પછી ઇન્સ્પેક્ટર સાહેબા તમારો ગુનેગાર છો તો પછી સજા તો કરો, કરી દો ને। Oh, oh.
Yeah.
તને ઓઢાડું ઓઢણી હોરાજ. થાણાનો ઇન્સ્પેક્ટર કોણ છે? હું છું. તું? તું કોણ છે? એક વિધાનસભ્યને તુકારો કરે છે, આનું પરિણામ ખબર છે? અને એક સરકારી અમલદારનો કાંઠલો પકડવાની હિંમત કરવાની સજા જાણે છે તું? હે, ધારુને તો આ ઘડીએ જ અંદર કરી શકું એમ છું. મને? જી, તને. ભૂલ નહીં કે તું જનતાનો અમારો સેવક છે. તને ખબર નથી કે જે જનતાએ તને ચૂંટી કાઢ્યો છે એ જનતાની આંખમાં ધૂળ નાખીને તું ગુંડાઓની સેવા કરી રહ્યો છે. એમ મારા છેડા ક્યાં સુધી અડેલા છે તને ખબર નથી? આ પોલીસ સ્ટેશન છે, તારા બાપનું ઘર નથી. ઇન્સ્પેક્ટરની પરવાનગી સિવાય ખુરશી પર બેસવું એ પણ ગુનો બને છે. હું હમણાં તને બતાવું છું. બતાવ. શું કરીશ તું? કોઈ મિનિસ્ટરને ફોન કરીશ? તારા જેવા કરપ્ટેડ રાજકારણીઓથી હું ડરતો નથી. હું પણ સીએમ સાહેબને ફોન કરી શકું છું. તારું નામ, તારા કરતૂત, બધું જ કહી દઉં છું. અને ગામ આખાને તારી વિરુદ્ધની સાક્ષીમાં હું રાખી શકું એમ છું. એ વકીલ, આ શું કરવાનું શું છે એ કરને? અરે વિજયસિંહ સાહેબ, વાત વધારવાથી શો ફાયદો? અત્યારે આપણે પોલીસ અધિકારીના ક્ષેત્રમાં છીએ. હા, જે કામ માટે આવ્યા છીએ તે જ કાયદેસર પતાવો ને. ઠીક છે. આ છે વિઠ્ઠલ મોરીની જમાનતના કાગળ, અને જેમાં એમને તાત્કાલિક છોડી દેવાનો આદેશ છે. હવાલદાર. જી સાહેબ. છોડી દે એમને. હા સાહેબ. ચાલ, સાહેબ બોલાવે છે. સાવજને છંછેડીને ભગાડી દેવાથી સાવજ ડરી નહીં જાય. સાવજ તો પોતાનો શિકાર કરીને જ રહે છે. જતા પહેલા એક વાત તું એ સાંભળતો જોજે વિજયસિંહ. આ દિવાલ પર નાના નાના જીવડા ખાઈને જીવતી ગરોડી ક્યારે મગરમચ્છ નહીં બની શકે. મગરમચ્છ બનવા માટે તો મહાસાગરમાં ઉતરવું પડે, અને મગરમચ્છનો શિકાર કરતા મને બહુ સારી રીતે આવડે છે. ભલે, તો પછી આજથી તું પણ ઘડીઓ ગણવાની શરૂ કરી દે છે. અને હા, બે જોડી ચૂના કપડા પણ તૈયાર રાખજે, કારણ કે હવે આ વર્દીથી તારા છેડા ક્યારે છૂટા થઈ જશે ને એ તને ખબર પણ નહીં પડે. ફરજની ગાંઠે બંધાયેલા મરદને વર્દી તો શું, જીવતરની એ માયા નથી હોતી વિજયસિંહ. વાહ સાહેબ વાહ. જો ગુજરાતના તમામ ઇન્સ્પેક્ટરો તમારી જેવી બહાદુરીની હિંમત બતાવે ને તો આ વિધાયકો આપણા કામમાં દખલ અંદાજ ન કરે. તારી વાત બરાબર છે. એ દિવસો હવે દૂર નથી જ્યાં આવા ભ્રષ્ટ વિધાયકો પણ કાયદાથી ડરવા લાગશે. લોકો હવે જાગૃત થઈ ગયા છે. સત્ય અને અસત્યની લડાઈમાં જીત તો સત્યની જ થશે. એ સોનેરી દિવસો હવે બહુ દૂર નથી ભાઈ. હવે એ દિવસો ભૂલી જા. ભૂલી જા કે જ્યારે આપણે 1,000 રૂપિયા માટે તડપતા હતા, રૂપિયા માટે થઈને તારે ગામે ગામ નાચવું પડતું હતું. હવે તો બસ એક વાર આ પેપર સાઈન થઈને આવે ને એટલે સમજ કે આપણે લાખોમાંથી કરોડપતિ. પણ પછી પેલા સૂરજનું શું? સૂરજ? એને દૂધમાંથી માખીની જેમ કેમ કાઢીને ફેંકી દેવો? એ આ ગોર્ધન બહુ સારી રીતે જાણે છે. પછી તો તું અને હું લગ્ન કરીને આરામથી છોકરા પેદા કરીશું. હાય ડાર્લિંગ. હાય સુરેશ. મને ખબર છે કે તમારો પ્રેમ ઉભરાઈ રહ્યો છે, પણ મને અહીંથી જવા તો દો. પણ પેપર તો આવવા દે. પેપર્સ આવી ગયા છે. લો, જોઈ લો. હવે તમે પ્રેમનો ઉભરો ઠાલવો, હું જાઉં છું. ઉર્વશી,
તારા રૂપનો એટલો નશો છે કે બસ રાત ને દિવસ તારી જ યાદ આવે છે. હું પણ તારી જ છું ને, પણ પપ્પાએ પેપર પર સાઇન કરતા પહેલા કંઈ પૂછ્યું નહોતું. પપ્પા પપ્પા બિચારા શું પૂછવાના હતા, એમનો એકનો એક દીકરો છું. અને પપ્પાને તો પહેલા સમાજસેવામાંથી અને હવે રાજકારણમાંથી જરાય ફુરસત નથી. હા સાહેબ, ઓ થેન્ક યુ વેરી મચ સાહેબ, ખૂબ ખૂબ આભાર. ઓર્ડર નીકળી ગયો ને સાહેબ? હા બસ ત્યારે ઇન્સ્પેક્ટરની થઈ ગઈ છુટ્ટી. બહુ બહુ આભાર સાહેબ. અને હા, મારા લાયક કંઈ કામકાજ હોય તો જરૂર જણાવજો, આવજો. જોયું મિત્તલ મોરી, પેલો ઇન્સ્પેક્ટર મગરમચ્છનો દીકરો થતો હતો, મારી ખુરશીને એને લાત મારી હતી. સસ્પેન્ડ સસ્પેન્ડ કરાવી દીધો એને. હવે એને ખબર પડશે કે આ વિજયસિંહના છેડા કેટલા ઊંડા છે. મારી ચડતી જવાની.
લો સાહેબ, આ પેપર વાંચો તો ખરા. તમારા જેવા ઈમાનદાર ઓફિસરને સસ્પેન્ડનો ઓર્ડર મળે તો પછી ઈમાનદારી કોણ રાખશે સાહેબ? એમાં સિસ્ટમનો વાંક નથી જવાનસિંહ. ભ્રષ્ટાચારના મૂળ જ બહુ ઊંડા ઉતરી ગયા છે. પરંતુ આ મૂળ ક્યારે નાબૂદ થશે સાહેબ? તમે ગામમાં આવ્યા ને સોનાનો સૂરજ ઉગ્યો અને પોલીસ સ્ટેશનમાં અજવાળું ફેલાઈ ગયું. પણ હવે સાહેબ, એમાં નિરાશ થવાની જરૂર નથી જવાનસિંહ. પ્રમાણિકતા તો હંમેશા પ્રમાણ માંગે છે. મને વિશ્વાસ છે, ભરોસો છે આ યુવા પેઢી પર. એ લોકો મારી પરંપરા જરૂર ચાલુ રાખશે, કારણ કે આજના યુવાનોએ ભ્રષ્ટાચાર ભરેલો ભૂતકાળ જોયો છે. જય માતાજી. બાપુ, જલ્દી આ કાગળ વાંચો. કોનો કાગળ છે? અરે, શહેરમાં મારી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ ગઈ છે. અરે, શું વાત કરે છે? અરે, જમાઈ જ્યારે આ વાત જાણશે ને ત્યારે કેટલા ખુશ થશે. હા, જય માતાજી. બાપુજી, લો આવી ગયા. ખુશી અને ગમ તો સિક્કાની બે બાજુ હોય છે બાપુજી. આવું કેમ બોલો છો? કોંગ્રેચ્યુલેશન્સ, હાર્દિક અભિનંદન. ખૂબ ખુશ છું આ છે કેપિટલ. આજે તને તારા નોકરીએ જોડાવાનો ઓર્ડર મળ્યો અને મને સસ્પેન્શનનો ઓર્ડર. કયા કારણે? હવે શું થશે? શું થાય બાપુજી? વકીલો સાથે વાદ વિવાદ કરીને કોર્ટમાં આપણી સચ્ચાઈ સાબિત કરવી પડશે. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે બાપુજી. પણ આવું કોણ કરાવી શકે? મેચ કરાવ્યું વિઠ્ઠલ મોરે. એ બે બદામના ઇન્સ્પેક્ટરને હવે ખબર પડશે કે બધું ચાલે પણ સત્તાની સામે શાણ પણ ન ચાલે. હવે આખી જિંદગી કોર્ટના પગથિયા ઘસતો રહેશે અને પગના પગરખા બદલતો રહેશે. અને ત્યાં સુધી સાહેબ, તમે સીએમ બની ગયા છો. નમસ્તે સાહેબ. આવો આવો, બેસો બેસો. જ્યોતિબેન, તમે તો વાંચ્યું જ હશે કે આપણા શહેરમાં એક લેડી ઇન્સ્પેક્ટરની નિમણૂક થઈ છે અને તેઓ હોદ્દો સંભાળે એ પહેલા આપણી સંસ્થા તરફથી એમનું સન્માન કરવાનું છે સાહેબ. તો આપ પધારશો ને? તો તો અમે પણ એનું ફૂલોના હારથી સ્વાગત કરશું. હા, શું નામ છે એનું? લક્ષ્મી વાઘેલા. અને પેપરમાં એમનો ફોટો પણ આવ્યો છે, જો. વાહ, ચહેરા પરથી તો કોઈ મરદી દીકરી લાગે છે. ભલે બેન, આપ એના સ્વાગતની તૈયારી કરો. જાઓ. ભલે સાહેબ. આવજો આવજો. જો, આ છે નવી ઇન્સ્પેક્ટર. વિજયસિંહ, આ તો ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર વાઘેલાની પત્ની છે, જેણે મને ભર બજારમાં લાફો મારેલો. એણે તને લાફો માર્યો તો તું એના પર છાપો માર, એટલે હિસાબ થઈ જાય. બેટા, સચ્ચાઈ અને ઈમાનદારીના રસ્તે ચાલજો. જીત તમારી જ છે. સુખી થાઓ બેટા, સુખી થાઓ. તમે તો ભગવાન છો ભગવાન. હું 24 કલાક દારૂ પીનારો માણસ, તમારી વાત માની અને મેં દારૂ છોડી દીધો. હવે હવે હું હવે હું શું કરીશ? એ ગીગા, ગામડે ગામડે જવાનો અને દારૂબંધી માટેનો પ્રચાર કરવાનો, લોકોને સમજાવવાનું શું કરવું શું ના કરવું.
જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જ્યોતિબેન મારી વાત ધ્યાનથી સાંભળો. આ વર્ષે આપણે એક નવું અભિયાન શરૂ કરીએ છીએ અને એ છે અનાથ આશ્રમની કુંવારી કન્યાઓના લગ્ન. આ પ્રથમ વર્ષે આપણે 21 કન્યાઓનું કન્યાદાન કરશું અને એ પણ કર્યાવર સાથે. હા, અરે ખર્ચ હું આપીશ, તમે જરા ફિકર ન કરતા, તમે બસ ઝટ તૈયારી કરો, આવજો. અરે દીકરા, દુનિયા આખીના ઘર તું બાંધી આપે છે, પણ આપણા સૂરજના લગ્નનો તો કંઈક વિચાર કર. અરે તું પણ શું માં, સુરજના લગ્ન અનાથ આશ્રમની છોકરી સાથે? અરે માં, એને માટે તો મેં બહુ સારી છોકરી ગોતી રાખી છે. આપણા મંત્રી પ્રતાપસિંહ છે ને, એમની એકની એક દીકરી છે. અરે કરોડો રૂપિયા છે ને, દીકરો તો છે નહીં, એમને આપણો દીકરો મળી જશે અને આપણા દીકરાને એની કરોડોની જાયદાદ. અરે માં જોજે તો ખરી, જે દિવસે લગ્ન હશે ને તે દિવસે આખા ગામના ઢોલ નગારા વાળા આપણા ઘરે હશે અને ડીજે ની રીધમ અને ધમ ધમાટ પર આખું શહેર નાચતું હશે. જય માતાજી. સુરજ, શું છે આ બધું નાટક? આ કોઈ જ નાટક નથી પપ્પા, મેં ઉર્વશી સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન? કઈ દે, કઈ દે, આ બધું ખોટું છે. અરે મેં ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા છે. અરે ભગવાનની સાક્ષીએ તો લોકો કોર્ટમાં જૂઠા સોગંદ ખાતા હોય છે. હું નથી માનતો આ લગ્નમાં. અરે પરંતુ હું તો માનું છું ને. અરે તારા માનવાથી શું થશે? તું હજી નાદાન છે, બાળક છે. હું કોઈ બાળક નથી, હું પણ ભણેલો છું. હા, તું ભણેલો છે પણ ગણેલો નથી, નહીં તો આવી આવી ભૂલ ના કર. ના, મેં કોઈ જ ભૂલ નથી કરી પપ્પા, મેં ઉર્વશીને પ્રેમ કર્યો છે. પ્રેમ? પ્રેમ તો પૂછે ને કે એના પ્રેમની કિંમત શું છે. હું અત્યારે આ ઘડીએ એની કિંમત ચૂકવવા માટે તૈયાર છું. બોલ બોલ, શું છે તારા પ્રેમની કિંમત? એટલે તમને અમારા પ્રેમની કોઈ કિંમત જ નથી? આવા પ્રેમની મને કોઈ કિંમત નથી. તો પછી તમે પણ સાંભળી લો બાપુ, કે હું તમારું ઘર અત્યારે ને અત્યારે છોડીને જાઉં છું. ચાલુ ઉર્વશી, અરે જે ઘરમાં માત્ર પૈસાની જ પૂજા થતી હોય એ ઘર મારે માટે શમશાન લાયક છે. ચાલ જા, જતો રે, જતો રે. પણ જતા પહેલા એક વાત સાંભળી લે, આ જેટલી મિલકત મેં જમા કરી છે ને તારા માટે કરી હતી, હું રસ્તે રઝળતા માણસને આપી દઈશ, પણ આમાંથી એક ફૂટી કોળી પણ તને નહીં આપું. જા, દૂર થા. ચાલો પછી, દૂર થા. જતો રે, જતો રે, જા જા. બેટા,
માજી, અમને બધું જ બરાબર છે, પણ જ્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલુ ન થાય ત્યાં સુધી કશું કહી શકાય. ડોક્ટર સાહેબ, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. હું આવ્યો, એક મિનિટ. માથા પર સખત વાગ્યું છે. કેમ કરતા વાગ્યું? સિટી સ્કેન કરાવવું પડશે. નર્સ, ફટાફટ ડ્રેસિંગ કરો. મેડમ, તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. મારો ફોટો ક્યાંક છાપામાં જોયો હશે. આ શહેરમાં મારી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ છે. ઓ યસ યસ, મિસેસ લક્ષ્મી વાઘેલા. કમાલ છે, પોલીસ ઇન્સ્પેક્ટરના કુટુંબીઓ પણ સલામત નથી. તમારા બા બાપુજી? માનો ચહેરો તો જોયો નથી. બાપુજી ગામડે છે. અહીંયા તો ભગવાન, મા બાપ જે ગણો તે તમે જ છો. અરે દીકરી, ડોક્ટરો જો યમરાજના હાથમાંથી જીવ બચાવી શકતા હોય ને તો ભગવાન અમને એવી શક્તિ આપે. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ સો મચ. કહું છું, તમારા ઘરમાં કોઈ દારૂ બારૂ પીવે છે? ના, પીતા તા, હવે નથી પીતા. તે હવે કેમ નથી પીતા? લા છૂટી ગઈ છે. પીતા તા તો એ હું કામ પીતા તા? બેકાર હતા ને એટલા માટે. તે બેકારીમાં હું હું કામ કરતા તા? કશું હોય નહીં, આખો દાડો દારૂ પીને મારી વાહે વાહે ફર્યા કરતા તા. એમ, તે તમારી વાહે વાહે હું કામ ફર્યા કરતા તા? ભેળા કેટલા વર્ષથી રહ્યો છો? 5 વર્ષથી. 5 વર્ષથી? તો 5 વર્ષમાં તમને કેટલા છોકરા થયા? કોઈ નહીં. કહું છું, હવે તમને છોકરા નહીં થાય તો કેમ? મારો ધણી કઈ ના મરદ નથી? હવે તમારો ધણી ના મરદ છે કે મરદ એની તો મને ખબર છે, પણ મારા રોયા તું કોણ છે? એની આરે 5 વર્ષથી હું રહું છું, તું નહીં. એ હું એ રહું છું. તમે? હા. અરે ઘેરે ઘેર જઈ અને દારૂબંધી નો પ્રચાર કરવાનો આ એક કિમિયો છે ગગલી? તમે તો દારૂ છોડ્યો ને જોડે મને છોડી. અરે પણ ગગલી, આજે તો હું તને નહીં છોડું. આવતી રે, આવતી રે. ઓ બેટા, હા, મારી એક વાત માનીશ દીકરા. આ બાજુના મેડિકલ સ્ટોર માંથી મને દવા લઈ આપને. મારો દીકરો અંદર એકલો છે. ઠીક છે માજી. માજી, આ તમારી દવા. બહુ સારું કર્યું. શું થયું છે આમને? બેટા, આ મારો દીકરો છે. 2 દિવસથી આઈસીયુમાં બેભાન પડ્યો છે અને એની ઘરવાળી વર્ષોથી છોડીને જતી રહી છે અને મારો પૌત્ર આવારા નીકળ્યો. માજી, હું તમારી દીકરીની જેમ જ છું, ચિંતા નહીં કરતા. કંઈ પણ કામ હોય તો મને કહેજો. મારા પતિ આજ હોસ્પિટલમાં એડમિટ છે. ભલે. નહીં નહીં, ચિંતા કરવા જેવું કશું નથી. હા, એ ઠીક છે. ઓકે.
આ નવા ઇન્સ્પેક્ટરના પગલા જ પનોતી લાગે છે. હા, હજી પોલીસ સ્ટેશનમાં પગ નથી મૂક્યો એ પહેલા તો બહાર પબ્લિકના ટોળે ટોળા ભેગા થઈ ગયા છે. બિલ્ડરને બંધ કરો, બિલ્ડરને બંધ કરો, બંધ કરો, 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 બંધ કરો. તમારી જે કઈ ફરિયાદ હશે એની જરૂર ન્યાય મળશે. આમ ધમાલ કરવાથી કોઈ પરિણામ નહીં આવે, સમજ્યા તમે? બોલો શું ફરિયાદ છે તમારી? મેડમ, અમે હમણાં જ નવા બિલ્ડિંગમાં રહેવા ગયા હતા. 5 મહિના થયા અને બિલ્ડિંગ બેસી ગયું. 26 માણસોના જાન ગયા છે અને હવે અંદર કેટલા બીજા હશે તો ભગવાન જાણે. કોન્ટ્રાક્ટર કોણ હતો? બેન, એ તો એમએલએનો દીકરો છે. હા, એમએલએ મંત્રીનો દીકરો હોય તો એ કાયદો એનું કામ કરતા નહીં અટકે. ક્યાં રહે છે એ? હમણાં સાદા સોસાયટી બંગલા નંબર 13 માં છે. ઠીક છે બેટા. સુરજ, આ બોલ દાદી માં. તું મારી વાત સાંભળ બેટા, તારા બાપુનો હવે કોઈ ભરોસો નથી. અરે ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા છે. એકવાર તું જ્યાં હોય ત્યાંથી જલ્દી આવી જા. બસ તું આવીને તારું મોં બતાવી જા બેટા. અરે હું એનું મોં પણ જોવા માંગતો નથી. અને જો એ પતી જાય ને તો એમ્બ્યુલન્સ મોકલી એને સ્મશાને પહોંચાડી દેજો અને મને ફોન કરી દેજો, હું ડાયરેક્ટ પહોંચી જઈશ હા તેવા સ્મશાને. ઠીક છે. ખાકી વર્દી પહેરી હતી એ જ દિવસે કસમ ખાધી હતી કે પર્સ માટે ફના થઈ જઈશ. અને જો તું મારો સગો ભાઈ પણ હોત ને તો પણ હું તને ના છોડત. આ વાત તમને બહુ જ ભારે પડશે ઇન્સ્પેક્ટર. પરિણામ ની પરવા કરી હોત તો પોલીસ માં ભરતી જ ના થાત. ચાલ ચાલ કીધું ને. ઇન્સ્પેક્ટર હવલદાર. જી મેડમ. બરફની પાટ મંગાવો, મીઠાના ચાપખા તૈયાર કરો. આજે રાત્રે જે જે લોકો મરી ગયા છે ને એ બધાના જીવનો હિસાબ થશે ચાપખા મારીને. કોટેજ. જી મેડમ. ડોક્ટર સાહેબ, તમે મારા પ્રાણ લઈ લો પણ સાહેબ મારા જમાઈને બચાવી લો. અરે વડીલ, ડોક્ટર જો જીવની અદલા બદલીનું કામ કરવાનું શીખી જશે તો પછી ઉપરવાળો ઈશ્વર શું કરશે? ઈશ્વર પર શ્રદ્ધા રાખો, બધું જ સારું થઈ જશે, સૌ સારાવાના થશે. સમજા બાપુ? શું ડોક્ટર સાહેબ? બેટા, જો ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ, વિશ્વાસ રાખીશ તો તારા પતિને હા કશું જ નહીં થાય. મારી વાત પર ભરોસો રાખ. ઓકે બાપુ. આ શું? હા, જાહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર આમ રડવા લાગે તો લોકો આ વર્દી વિશે શું વિચારશે? બાપુ, એક દીકરી તો બાપ પાસે રડી શકે ને? નહીં બેટા, નહીં. તું તો મારા કુળની લાજ છે, તે જ તો મને શીખવ્યું છે ને. સત્યમેવ જયતે. હેલો મેડમ, સુરજ લોકઅપ તોડીને ભાગી ગયો છે. શું? ભાગી ભાગીને જશે ક્યાં? બાપુ, હું આવું છું થોડી વારમાં. આ તમારી દીકરી છે? પણ એ મારી સગી દીકરી નથી. હું એનો પાલક પિતા છું. શું? તમારે સાંભળવું છે? હા.
મારી દીકરી છે. વારે મારા ગુરુદેવ, તું તો જબરો ખેલાડી નીકળ્યો. સુરજ પાસે પેપર સાઇન કરાવીને પૈસા આપણે અંદર કરી લીધા અને બિલ્ડિંગ પડ્યું તો દોસ્તનો ટોપલો એને પઢોડી દીધો અને એ ગયો સીધો જેલમાં. હવે આપણે રાજા. હા મારા રાજા. તું અહીં ગોરધનિયા, તારો હિસાબ તો હું પછી કરીશ, પહેલા મારી મહેબુબાનો હિસાબ પતાવી દઉં. નિર્દોષોની જાન લીધી, બીજો જેલ તોડી અને ત્રીજો આ સ્ત્રીની હત્યા કરી. કમોન, જરા પણ હોશિયારી કરવાની કોશિશ કરી છે ને તો કોડી ચલાવતા મને વાર નહીં લાગે. કમોન, ચાલ કીધું ને. ચાલ જલ્દી ચાલ, મેં કીધું. ડોક્ટર સાહેબ, શું થયું? હવે મારા પ્રયત્નોનો અંત આવી ગયો છે. સાહેબ, હવે શું થયું છે? હવે શ્રદ્ધા અને સબૂની, ભાગ્ય અને ભરોસો, શક્તિ અને ચમત્કાર, આજે મારું કેવડા ત્રીજું વ્રત છે અને મને મને મારા ભોળાનાથ પર પૂરો વિશ્વાસ છે.
સમજતો નથી મે ખબરદાર જો મને અડ્યો છે તો મેરી તારી બેન ના સમજે બેન તો મારે નથી તો માં તો હશે ને માં અરે માં તો મારી બાળપણમાં જ મને મૂકીને ભાગી ગઈ તો બાપ તો છે કે નહીં બાપ બાપ તો મારો ખબર છે સમાજ સેવાના નામે અય્યાશી કરતો હતો અને એટલે જ એના ભોળપણનો લાભ લઈને હું પણ અય્યાશ બની ગયો છું મારી નજર જેના પર ઠરી જાય ને એ મારી જ થઈ જાય છે સમજી ઉર્વશીએ મને દગો દીધો હતો એટલે મેં એનું ખૂન કરી નાખ્યું અને તું પણ જો મારી નહીં થાય ને તો હું તારું પણ ખૂન કરી નાખી મને મોત તો કોઈ ડર નથી મોત
તમે શું કર્યું? હા દીકરી લક્ષ્મી તો ઠીક છે ને? ગંગાબેન તારી જાતે તારા કુળ નો દીપક ઓલવી નાખ્યો, તારા ભાગ્ય નો સાથિયો તેજ ભૂસી નાખ્યો છે. બોલ હવે બોલ, દીકરી સારી કે દીકરો? ગંગાબેન આ તો શું બોલે છે? હા ભાઈ, જેને તમે દીકરી માનીને હે દીધા એ લક્ષ્મી અવિજયસિંહની દીકરી છે. જે દીકરીનો ગર્ભપાત કરાવવા માટે મારા પર દબાણ કરવામાં આવ્યું, મારી પાછળ ગુંડા મોકલવામાં આવ્યા, પણ મારી દીકરીનું ભાગ્ય જોરમાં હતું. આજે સગી દીકરી પર એના જ ભાઈને બળાત્કાર કરતો જોઈને વિજયસિંહથી ન રહેવાયું અને છેવટે એમણે દીકરાનો ભોગ લીધો. માં આ મારા બાપુ છે. મારો ભાઈ. હા બેટા, હું જ ભાગ્યો તારો બાપ છું. અરે આ તારો ભાઈ છે. આવો આવો ભાઈ. બેટા મને માફ કરી દે, મેં તારા જન્મ પહેલા જ તને મારી નાખવાની કોશિશ કરી. માણસ મટીને શેતાન બની ગયો, ભગવાનનો નિયમ દોડવા ગયો, એટલા માટે જ મને ભગવાને આ દિવસ દેખાડ્યો. હું તો મા દીકરીનો જ નહીં, આખા સમાજનો ગુનેગાર છું. કારણ કે ભ્રૂણ હત્યા એ મોટામાં મોટું પાપ છે. પાપ કાકા, આજ મને સમજાયું છે કે દીકરી હોય તો રાખે કુળની લાજ. તમારા પાપની સજા તો તમારે ભોગવવી જ પડશે વિજયસિંહજી. તમારા આજના પસ્તાવાના આંસુ એ તમારા પાપ નહીં ધોવાય. જ્યાં સુધી તમારા જેવા બાપ આપણા દેશમાં એ નહીં સમજે કે દીકરા ભલે વંશ ચલાવે પણ દીકરી હોય ને એ તો રાખે કુળની લાજ, ત્યાં સુધી તમારા જેવા માણસ હોય તો આ પસ્તાવાની આગમાં સળગવું જ પડશે. ભ્રૂણ હત્યા એ તો સમાજનું સૌથી મોટું દૂષણ છે, સૌથી મોટું પાપ છે. જો આને આ જ રીતે ચાલતું રહેશે તો 2020ની સાલમાં તો જગતમાં 10,000 પુરુષે માત્ર 600 સ્ત્રીઓ બચશે, તો સંસારનું ગાડું ચાલશે કઈ રીતે? હા વિજયસિંહ, 100 કૌરવ જેવા દીકરા કરતા સીતા જેવી એક દીકરી સારી. વિજયસિંહ યુ આર અંડર અરેસ્ટ.